હેલો ફ્રેન્ડ્સ હું છું રાજેશ્વરી ભટ્ટ મારી યુટ્યુબ ચેનલ આરજે વોઇસબુકમાં આપ સૌનું સ્વાગત છે આજથી હવે સતત અઠ્યાવીસ દિવસ સુધી આપણે દરરોજ એક પ્રવૃત્તિ એટલે કે ટાસ્ક કરવાનો છે જેમાં આજે સૌથી પહેલાં પહેલા દિવસ માટે મેજિક પ્રેક્ટિસ નંબર એકમાં કરશું સવારે ઉઠતાની સાથે જ અથવા તો ગમે ત્યારે તમને પ્રાપ્ત થયેલ દસ વરદાનોની નોંધ કરવાની છે પછી બે તમારે તેનું કારણ પણ લખવાનું છે કે શા માટે તમે તેને વરદાન માનો છો ત્રણ હવે આ લિસ્ટ મનમાં અથવા મોટેથી વાંચવાનું છે અને પ્રત્યેક પોઈન્ટ પછી ત્રણ વાર આભાર થેન્ક યુ કે શુક્રિયા બોલવાનું છે પ્રત્યેક વરદાન માટે વધુમાં વધુ કૃતજ્ઞતા અનુભવવાનો પ્રયત્ન કરવાનો છે સત્યાવીસ દિવસ સુધી રોજ સવારે આ ત્રણ મુદ્દાનું પુનરાવર્તન કરવાનું છે પછી બીજા દિવસે મેજિક પ્રેક્ટિસ નંબર બેના દિવસે ફરીવાર અગાઉની જેમ જ દસ વરદાન અથવા તો કૃપાઓનું લિસ્ટ બનાવી શા માટે તે કૃતજ્ઞતા છે તે લખવાનું છે લિસ્ટને વાંચવાનું છે અને કૃપા બાદ ત્રણ બાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બોલવાનું છે પછી બે તમારી હથેળીમાં સમાઈ જાય તો નાનો લીસ્સો હલકો કોઈ પણ રંગનો પથ્થર લેવાનો છે જેને આપણે હાથમાં પકડીએ ત્યારે હથેળીમાં વાગે નહીં તેવો આ પથ્થરને આપણે ચમત્કારિક પથ્થર કહેશું તો આ ચમત્કારિક પથ્થર શોધીને તમારા પલંગની બાજુમાં મૂકી દેવાનો છે પછી રાતે સૂતા પહેલાં એ પથ્થરને હાથમાં લેવાનો છે અને આજના દિવસમાં જે શ્રેષ્ઠ પ્રસંગો તેને યાદ કરવાનો છે અને જે શ્રેષ્ઠ ઘટના બની છે તે માટે ફરીવાર થેન્ક્સ દ્વારા આભાર વ્યક્ત કરવાનો છે બરાબર છવ્વીસ દિવસ સુધી આ ચમત્કારિક પથ્થરની ક્રિયા એક પણ દિવસની ચૂક વગર શરૂ રાખવાની છે હવે આવશે મેજિક પ્રેક્ટિસ નંબર ત્રણ જેમાં અગાઉ મેજિક પ્રેક્ટિસ નંબર એક અને બે મુજબ સૌથી પહેલાં દસ વરદાન જે છે તેનું લિસ્ટ બનાવી તેને થેન્ક યુ કહેવાનું છે બીજું તમારી સૌથી નજીકની ત્રણ વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ એકઠા કરવાના છે નજીકની વ્યક્તિ એટલે દાખલા તરીકે તમારી પત્ની તમારો પુત્ર તમારા પિતાશ્રી બિઝનેસ પાર્ટનર તમારા ભાઈ બહેન બેસ્ટ ફ્રેન્ડ દાદીમાં કાકા મામા હોય કોઈ પણ ત્રણ સંબંધો અને તે વ્યક્તિનો ફોટો તમારી પાસે હોવો જોઈએ તેમનો એકલાનો તમારી સાથે કે ગ્રુપ ફોટો કોઈ પણ ચાલે પછી ત્રણ પ્રત્યેક વ્યક્તિનો ફોટો વારાફરતી નજર સમક્ષ રાખી તેમના પાંચ સદગુણો નોંધવાના છે ચાર પ્રત્યેક વાક્ય પહેલાં ચમત્કારિક શબ્દોથી જ શરૂ કરવાનું છે થેન્ક યુ પછી એ વ્યક્તિનું નામ તથા આભારની લાભની વ્યક્ત કરવા માટેનું કારણ બતાવવાનું છે પાંચ પહેલાં ત્રણ ફોટા તમારી નજીક અથવા નજર સમક્ષ રાખવાના વારંવાર દેખાય તે રીતે ગોઠવવાના છે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વાર તે ફોટાના ચહેરા સમક્ષ જોઈને પેલા જાદુઈ શબ્દો થેન્ક યુ વ્યક્તિના નામ સાથે બોલવાના છે અને છ હા સૂતા પહેલાં પેલો જાદુઈ પથ્થર મુઠ્ઠીમાં લઈને આજના દિવસની શ્રેષ્ઠ ઘટનાને યાદ કરીને થેન્ક યુ કહેવાનું છે હવે આવે છે મેજિક પ્રેક્ટિસ નંબર ચાર જેમાં પહેલાં ચમત્કારિક પ્રેક્ટિસ નંબર એકથી ત્રણના પગથિયાનું પુનરાવર્તન કરો તમારા પર થયેલ કૃપાઓનું લિસ્ટ બનાવો દસ કૃપાઓની યાદી તૈયાર કરો શા માટે તમે આભાર માનમાં ઈચ્છો છો તેની નોંધ કરો યાદી ફરીથી વાંચો હવે ત્રણ વાર પુષ્કળ અનુભૂતિ સાથે બોલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બે એક કાગળ અથવા જાડા કાર્ડ પર નીચે મુજબ લખો તંદુરસ્તી રૂપી ભેટ જ મને જીવાડી રહી છે ત્રણ દિવસ દરમિયાન વારંવાર નજર પડે તેવા સ્થળે આ કાગળ અથવા તો કાર્ડને ગોઠવી દો ચાર દિવસમાં ઓછામાં ઓછા ચાર અલગ અલગ સમયે એ કાર્ડમાંના શબ્દોને તદ્દન ધીમેથી વાંચો તથા તંદુરસ્તી રૂપી અમૂલ્ય ભેટ જે તમને મળી છે તે માટે કૃતજ્ઞતા અનુભવો પાંચ રાત્રે સૂતા પહેલાં પેલા જાદુઈ પથ્થરને મુઠ્ઠીમાં દબાવીને આજના દિવસની શ્રેષ્ઠ ઘટનાને યાદ કરીને ત્રણ વાર થેન્ક યુ બોલવાનું ન ભૂલશો મેજિક પ્રેક્ટિસ નંબર પાંચ એમાં એક ચમત્કારિક અભ્યાસ નંબર એકના ત્રણેય પગથિયાઓનું પુનરાવર્તન કરો તમારા પર થયેલ કૃપાઓને યાદ કરી દસ કૃપાઓનું લિસ્ટ બનાવો તમે શા માટે આભાર માનવા ઈચ્છો છો તેની નોંધ કરો લિસ્ટ ફરીથી વાંચો હવે પુષ્કળ અનુભૂતિ સાથે ત્રણ વાર બોલો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બે શાંતિથી બેસીને તમારું બાળપણ યાદ કરો એ વર્ષોમાં તમે પાઈનોય ખર્ચ વગર જે ચીજ વસ્તુઓ પ્રાપ્ત થઈ હતી તે વિશે વિચારો ત્રણ તમારે માટે કોઈએ તો ખર્ચ કર્યો છે ને તો એક પ્રત્યેક યાદ માટે ત્રણ વખત દિલના ઊંડાણમાંથી આભારની લાગણી વ્યક્ત કરો ચાર દસ વીસ પચાસ કે કોઈ પણ નોટ પર એક સ્ટીકર લગાડો સ્ટીકર પર લખવાનું છે જીવનભર મને પ્રાપ્ત થયેલી સંપત્તિ માટે આભાર પાંચ આજે જ એ ચમત્કારિક નોટને તમારા ખિસ્સા કે પાકેટમાં મૂકી દો દિવસમાં મિનિમમ બે વાર સવારે તથા બપોરે એ નોટને બહાર કાઢીને પેલા સ્ટીકર સામે જુઓ પૂરેપૂરી વફાદારી અને સચ્ચાઈથી તમારી પાસે જે કાંઈ સંપત્તિ છે તેના માટે આભાર વ્યક્ત કરો છો આજ પછી એ જાદુઈ નોટને એવા સ્થાન પર મૂકજો કે જ્યાં તમારી રોજ નજર પડે અને જીવનભર તમારામાં કૃતજ્ઞતા દર્શાવવાની આદત કેળવાય સાત રાતે સૂતા પહેલાં પહેલાં ચમત્કારિક પથ્થરને મુઠ્ઠીમાં દબાવીને આજના દિવસની શ્રેષ્ઠ ઘટનાની યાદ કરીને ત્રણ વાર થેન્ક યુ જરૂર બોલજો દિવસ છમાં મેજિક પ્રેક્ટિસ નંબર છ પહેલો મુદ્દો ચમત્કારિક અભ્યાસક્રમના પ્રથમ પ્રકરણના ત્રણેય પગથિયાઓનું પુનરાવર્તન કરો કૃપાઓની ગણતરી કર્યા બાદ દસ કૃપાઓનું લિસ્ટ બનાવો તમે શા માટે આભાર માનવા ઈચ્છો છો લિસ્ટ ફરીથી વાંચીને હૃદયના ઊંડાણમાં ત્રણ વાર થેન્ક યુ બોલો અને અનુભવો બે આજે જ તમે એક અદ્રશ્ય મેનેજર છો તેવી કલ્પના કરો એ મેનેજરનું કામ તમારી હાલની નોકરી અંગેના તમારા વિચારો અને લાગણીઓની નોંધ રાખવાનું છે તમે જ્યાં જશો ત્યાં તે તમારા વિચારો વિશે નોંધ રાખવા તમારી પાછળ પાછળ ફરશે જ્યારે આભારની લાગણી વ્યક્ત કરવાનો કોઈપણ પ્રસંગ બને ત્યારે મેનેજર પોતાની ડાયરીમાં તેની નોંધ કરશે તમારા મેનેજર એટલે કે તમે ખુદ માત્ર કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે મહત્તમ બનાવની નોંધ કરવાનું કામ કરવાનું છે સાંજ સુધીમાં મેનેજર પાસે લાંબુ લિસ્ટ બનવું જોઈએ ત્રણ કૃતજ્ઞતા દર્શાવવા માટેની પ્રત્યેક ઘટના કે સંજોગ વિશે પ્રશ્ન જરૂર પૂછો હું શેની માટે ખૂબ જ કૃતજ્ઞતા અનુભવું છું આ પ્રશ્ન પૂછવાથી તમે ચોક્કસ વધુમાં વધુ કૃતજ્ઞતા અનુભવશો ચાર રાતે સૂતા પહેલાં મુઠ્ઠીમાં પહેલાં ચમત્કારિક પથ્થરને મૂકીને દિવસ દરમિયાન બનેલા સારા પ્રસંગોને યાદ કરવાના છે તેમાંથી શ્રેષ્ઠ પ્રસંગ માટે ત્રણ વાર અંતરના દ્વાર ઉઘાડીને થેન્ક યુ કહેવાનું છે સાતમા દિવસે આવશે મેજિક પ્રેક્ટિસ નંબર સાત મુદ્દો પહેલો તમારા પર થયેલ કૃપાઓ વિશે વિચારી દસ કૃપાઓનું લિસ્ટ બનાવો તમે એને શા માટે કૃપા ગણો છો તે લખો લિસ્ટ ફરીથી વાંચો દસે દસ મુદ્દા બાદ ત્રણ વાર થેન્ક યુ બોલો બે જીવનમાં જેનાથી તમને ખૂબ તકલીફ થતી હોય તેવો એક પ્રોબ્લેમ કે નકારાત્મક પ્રસંગ શોધો આ પરિસ્થિતિ તમે બદલવા ઈચ્છતા હો તે જરૂરી છે ત્રણ એ નકારાત્મક પરિસ્થિતિના દસ હકારાત્મક પાસાનું લિસ્ટ બનાવો ચાર એ લિસ્ટ જ્યાં પૂરું થાય ત્યાં ત્રણ વાર લખો પ્રોબ્લેમના ઉપાય માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ પાંચ માત્ર એક દિવસ પ્રયત્ન કરવાનો છે કે નકારાત્મક પ્રવૃત્તિથી દૂર રહી શકાય બોલવાનું તો બિલકુલ જ નહીં ભૂલમાંય મનમાં કે જીભ પર નકારાત્મક બાબત ન આવે તેનું ધ્યાન રાખવાનું છે છ રાતે ઊંઘતા પહેલાં ચમત્કારિક પથ્થરને મુઠ્ઠીમાં લઈને આજના દિવસમાં બનેલ શ્રેષ્ઠ ઘટનાને યાદ કરી ત્રણ વાર થેન્ક યુ બોલવાનું છે તો આજે આપણે જોયું દિવસ એકથી લઈ દિવસ સાત સુધી તમારે કરવાના ટાસ્ક એટલે કે મેજિક પ્રેક્ટિસ ફરી મળીશું હવે પછીના વિડીયોમાં જો તમને મારો વિડીયો પસંદ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ